26મી જાન્યુઆરીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે 72મા ગણતંત્ર દિવસની ઉજવણી મૂળ અમરેલીના ઘનશ્યામ સુદાની અનોખી રીતે કરી રહ્યા છે। ઘનશ્યામ સુદાની સતત 72 કલાક સુધી દોડીને નવું કીર્તિમાન સ્થાપિત કરશે। અગાઉ અમદાવાદના યુવાન દ્વારા સતત 50 કલાક દોડવાનું રેકોર્ડ બનાવવામાં આવ્યું હતું, જેને તોડવા માટે ઘનશ્યામ સુદાની 72 કલાક દોડીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તેમજ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે। 72 કલાકમાં 565 કિલોમીટર દોડીને તે પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે। સરદાર વલ્લભભાઈ પટેલે 565 જેટલા રજવાડાઓને એકીકરણ કરીને સમર્પિત કરશે। અમરેલીના ઘનશ્યામે પણ આજે લક્ષ્યાંક સાથે દોડની શરૂઆત કરી છે, જે 26મી જાન્યુઆરીએ પૂર્ણ થશે। ઘનશ્યામની આ દોડને માપવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। માત્ર 26 વર્ષની ઉંમરે આ દોડવીરે 26મી જાન્યુઆરીના દિવસે દેશના નામે નોનસ્ટોપ એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે। 72 કલાક એટલા માટે સિલેક્ટ કરી છે કે વિશ્વમાં ભારત દેશને સર્વ સ્થાન મળે કે 72 કલાક આજ સુધી આખા વિશ્વમાં કોઈ દેશે આવું કર્યું નથી, એટલા માટે 72 કલાક સિલેક્ટ કરી છે। અને 562 કિલોમીટર સુધી રનિંગ કરીશ એ ટ્રાય કરીશ, કારણ કે 562 રજવાડા જે સરદાર વલ્લભભાઈ પટેલના જે કિંગડમે જે છે ભેગા કરેલા, એટલા માટે 562 કિલોમીટરનું અમે લક્ષ્ય રાખ્યું છે પ્રેક્ટિસ દરરોજ નું 25-30 કિલોમીટર, ક્યારેક અલ્ટ્રા રન, ક્યારેક 100, ક્યારેક 200 કિલોમીટર ની આવી પ્રેક્ટિસ રેગ્યુલર અમે કરતા રહેતા। જેમ મારા કોચ રાહુલ શર્મા છે, કિરણભાઈ વસાણી છે, એ જે રીતે મને માર્ગદર્શન આપતા હતા એ રીતે અમે પ્રેક્ટિસ કરી। આની પહેલા 50 કલાકનો રેકોર્ડ હતો જે લિયાઝ ત્રિવેદીએ લાસ્ટ યર કરેલો 2020માં। હવે અત્યારે જે આજે સુદાણી છે એ અત્યારે 72 કલાકનો રેકોર્ડ કરવા જઈ રહ્યો છે, એ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થશે। અત્યાર સુધી 50 કલાકનો રેકોર્ડ આ જ ટ્રેક ઉપર આની પહેલાં લિયાઝ ત્રિવેદીએ કરેલો રાજપથ ક્લબના, એ ટ્રેક ઉપર અત્યારે ઘનશ્યામ સુદાણી એનો રેકોર્ડ તોડી રહેલ છે અત્યારે। દેખીએ જો ટ્રેક હૈ 400 મીટર સે કે આસપાસ કા હૈ, ઇસકે લિયે હમને કાફી સારી ચીજે કી હૈ। સબસે પહેલે હમને યહાં પે 24 આવર કેમેરા લગા રખા હૈ, જો સામને લગા હુઆ હૈ આપ દેખ સકતે હૈ, જો આપકો લાઈવ ફીડ દે રહા હૈ સાયરન્સ કે યુટ્યુબ ચેનલ કે ઉપર, જહાં પે કોઈ ભી જના જાકે દેખ સકતા હૈ કે 72 ઘંટે કન્ટિન્યુઅસલી રન હો રહા હૈ। દૂસરા હમને યહાં પે સેન્સર્સ લગાએ હૈ, જો સેન્સર્સ હરેક લેબ કો કેલ્ક્યુલેટ કરતા હૈ ઓટોમેટિકલી RFID ચિપ સે। તીસરા હમારે યહાં પે જો ફિઝિકલ વેરિફિકેશન હૈ, ઉસકે 3 લેવલ ઓફ વેરિફિકેશન હમને ડાલે હૈ। પહેલા હૈ હરેક લેબ કા વેરિફિકેશન હૈ, ઓર ઉસકે અંદર જો પર્સન બેઠા હુઆ હૈ વો હરેક લેબ પે ટિક કરતા હૈ ઓર વહાં પે ઉસકા ટાઈમ નોટ કરતા હૈ ઓર અપના સાઇન કરતા હૈ।